હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી છે આગાહી. અખાત્રીજના દિવસે ખેડૂતો માટે સારા સમાચાર. આ વખતે ચોમાસુ વહેલું બેસશે તેવું અંબાલાલે કહ્યું છે. વધુમાં એ પણ કહ્યું કે ગુજરાતમાં ચોમાસુ મૃગ શીર્ષ નક્ષત્રમાં બેસશે. જુલાઈ ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ 106% થવાની શક્યતા પણ તેઓએ વ્યક્ત કરી છે અને કહ્યું કે ગુજરાતમાં 700 mm કરતા પણ વધારે વરસાદ વરસશે. દક્ષિણ ભારતમાં ચોમાસુ વહેલું આવવાની વાત પણ તેઓએ કરી. જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે. વધુમાં બંગાળના ઉપસાગરમાં 16 મે થી હલચલ જોવા મળશે. 24 મે સુધી અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસુ બેસી જશે. ગુજરાતમાં તો હવામાન 10-20 તારીખ છે કોઈ કોઈ ભાગમાં બદલાશે, પરંતુ તારીખ 11-14 એક મોટો ફેરફાર આવી રહ્યો છે. દેશ ઉત્તર ભારતમાં તો ખતરનાક વરસાદની અને જે કહેવામાં આવે છે થંડરસ્ટોર્મની એક્ટિવિટી થશે ગાજવીજની, અને આ ખતરનાક જે સિસ્ટમો ઉત્તર ભારતમાં બનશે તેના કારણે વીજ પ્રપાત પણ થવાની શક્યતા રહે છે. જેની અસર તળે ગુજરાતમાં તારીખ 12-14 પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને ગુજરાતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જબરી થવાની શક્યતા રહે છે. પણ જે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની પણ શક્યતા છે. એટલે આંધી વંટોળનું એક જબરજસ્ત જે ગતિવિધિ છે તે આવી રહી છે.